સીતારામ કેમ છો? બધામાં જમા? ઓકે, આપ બધામાં જમા જશો. જય માતાજી, જય દ્વારકાધીશ. માતાજી તમને હખિયા રાખે. અમારો બ્લોગ ગમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સામેથી લઈને ભાઈ આવી ગયા, ખાલી કરા નાખ્યા. નવું પાછું પાણી ભરાઈ જાય. ખામણા હમણાં કેટલું પીવરાયેલા નતા, તે ખામણા પીએ છે. આખો ભરલો પાણી ભરાય પાણીનો. સરસ સાપ આપે છે આપણો તાકાત વાળો સાપ. પાંચ વીઘા ને હો ને આડે ગાડે હો માં ઓછો ઓછો ચાર લાખ જીરું થાય. હા, ભાવ પાંચ એટલો તો જાય. પાંચ હજાર તો ભાવ થોડો વાગો તો આંગરી થી ચાલે. પાંચ હજાર તો થયેલો ભાવ રેવાનો છે. ઘઉં ને પાંચસો સાડા પાંચસો ને બધા હાડો બિચારા કોક ને જેની થાય એને લાભ ને. આપણી નથી પણ આપણી કહેવત નથી કે આપણે ન હોય પણ આપણા પાડોશીને હોય તો દેખે ને રાજી થાય કે હારું ભાઈ જેના નસીબમાં હોય હવ હવ ને મોહે મળે રે. કોઈ દિવાઈ નું નતું તમારે નૈયળ માં છોટે. નાળાની જરૂર રોટાણે પડી. વરસમાં એકાદી વાર જરૂર પડે નાળાને. રામ રામ. કી મજામાં રહીશી ભાઈ? મજામાં. હું લીમડો લેવા આવ્યા હું. તમે તો લીમડો દાળ ભાત બનાવી? હા, દાળ ભાત તો સારા હટાણે. ખાવા ખાય ખાય એમ ભાવતાય ને. લીમડો મૂકવાની ભાત કરવા દે. હા, ઓટાણે તો શિયાળો છે તે રૂપાનું બકાલમાં આવે. ઘણી મજા આવે ખાવાની. ખાવાની મજા આવે. ટમેટું બહુ આવે. ટમેટાને તો અમારે હાવ હાવ હડે એ વરાંદી હોય અટાણે આ સિઝનમાં. શું હાલે તમારે કામકાજ? હા, ખાતર બને જાય. કોટિંગ સારું થાય. ફૂગને ખાતર ખાવકું થાય ને પછી હાથી ભેગી કરવાની કે માથાકૂટ નહીં ઉપાડવાની. તો તો વાઘ વાર આવી છે નહીં કે? વાઘ વાર તો ભીંજીને આવી છે. આવી ગયા ને તો ફૂકી. હા, અમી આ અને ફૂકને અકવી તી તઈ નહોતા વાહા મૂકતા. બિચારા કે સારવા દેવો સારવા દેવો. વાંધો ને તો સારે જાવ સારે ને પછી ફૂકને અકવી નહીં. હા, હા એ બે પાંચ કલાક સાત કલાક થાય તો ખેતર સોખું. હા, એમાંથી તો આપણે વાંધો ન આવ્યો. ઓલી કરતા કરા પડ્યા મોટા મોટા હમાસાર માં આવતું હતું. બિચારા હેરાન થાય ગયા માણસ. હા, એ કોડા હતા મોટા મોટા. એટલે બરફ પડ્યા, બરફ ના કરાવે. હા,
એટલો તટણ આ મોલમાં બધે મોહિમ તૈયાર થવા આવીને વરસાદ આવે તો બધું ખેડૂને મરો, બધું બગડે જાય. મહેનત કરે કરે ને મોહિમ પકવતા હોય ને પાક કે તૈયાર મોહિમ થાય માલ દાતા, વરસાદ કે હું રહી ગયો. ખેડૂને ટેન્શન છે બધી વાતનું. હા ઓટાણે મેં હોય વર્તા સુમા હમાઈ બહુ વર્ષો તો અહીંયા જીવે વરસાદ હમણાં. કામ એવું આવે છે કે બ્લોક બનાવવાનો ટાઈમ જ નથી મળતો. આપણે તો કાલ તો આપણે બ્લોક નહોતો બનાવ્યો એટલે નહોતો મૂકી શક્યા. આજના બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તો કાલના બ્લોક નહોતો મૂકવાનો બદલ હું માફી માગું છું આપને પાસે. આપણે ખાતર આવી ગયું હા, જે આ ખાતર આપણે વાવ્યા પછી પણ ઉપયોગ કરાય ને વાવ્યા પહેલાં પણ ઉપયોગ કરાય બધાય હાલે. તો આપણે આ એક ડોલ છે 10 કિલાની, આ બીજી પણ 10 કિલાની છે, આ 4 કિલાની છે, આ ઠેલી છે એ 2 કિલાની પેકિંગ છે. હા તો આપણે આનું યુઝ કોઈ દિવસ કર્યું નહોતું, આ પહેલી ટ્રાય છે યુઝ કરવાના. આ ખાતર આપણે વાપરતા ન પણ એ કહેતા હતા ભાઈ કે આપણે DAP ભેગું આપણે જ્યારે વાવવું હોય ત્યારે પાયાનું ખાતર DAP આપણે વાવીએ તો એના ભેગું પણ થોડું થોડું મિક્સ કરીને નખાય, અથવા આપણે મોલ ઉગી ગયા પછી પણ પાણી ભેગું પીવડાવવું હોય તો પીવડાવવામાં પણ કામ આવે. અત્યારે તો આપણે આ ખાતરની કંઈ જરૂર નથી પણ જ્યારે કંઈક વાવશું ત્યારે આની મુલાકાત થશે ને ત્યારે આનું રિઝલ્ટ આવશે તો આ ખાતરથી કેટલો આપણે ફાયદો મોલને થાય એમ. આપણે તો આ અજાણ્યું હોય એટલે કંઈ અનુભવ નથી, વાપરીએ તો ખ્યાલ આવે. આમ તો આ ખાતર ફાયદાકારક જ છે, એનું કારણ છે કે બંનેમાં હાલે, પાવામાં હાલે ને વાવવામાં હાલે.